મંદિરે બેઠેલો શેઠ જ મને શેઠ બનાવશે. ને મારી તકલીફ નું હું? ગોર મહારાજ લગ્ન કરાવી આપે, સંસાર ના ચલાવી આપે, ગોરાના ઘર સુધી પહોંચાડવાની જવાબદારી અમારી હતી. હવે આગળનું કામ તારે જાતે જ કરવું પડશે. પણ એ લોકો મને એના ઘરમાં ઘૂસવા નથી દેતા, એનું શું? એના વિશે આપણે પછી શાંતિથી વાત કરીશું, અત્યારે મારી પાસે સમય નથી. લો, અહીંયા મારો સમય સારો નથી અને આ કહે છે મારી પાસે સમય નથી. હા, કારણ કે શેઠ ગમે તારે મંદિરે પૂગી જાય અને બીજા કોઈ એમનો ઓળકાર હો દે, એ પહેલા આપણે ભોજન લઈને એમની પાસે પૂગી જઈએ. બાપા તો ઊભો છે, શું જઈને ફટાફટ લાડવા બનાવ. હું તો શું, હું ભગલા એટલા બધા લાડવા બનાવ કે શેઠ લાડવા ખાતા ખાતા થાકી જાય. ઓળકાર સિવાય એના શરીર પાસે બીજો કોઈ ઉપાય ન હોવો જોઈએ. જીત આંખો સામે હોય અને હારી જાય એને મૂરખ કહેવાય. મૂરખ. શ્રીહરિ નમો નારાયણ. જીત આંખો સામે હોય તોય હારી જાય એને મૂરખ કહેવાય. મૂરખ. જય શ્રી કૃષ્ણ. આ મંદિરમાં તમારું ભાવભીનું સ્વાગત છે કૃષ્ણપિંગાક્ષ. મારી મદદ કરવા માટે હું તમારો હૃદયપૂર્વક આભાર માનું છું. આભાર તો મારે તમારો માનવો જોઈએ ત્રિભુવનનાથ. આપે મને આપની સેવાને યોગ્ય ગણ્યો. કૃષ્ણપિંગાક્ષ, ગોરાના જીવનમાંથી ઉંદર અને સર્પને દૂર કરવા સિવાય પણ એક ચિંતા મને વ્યથિત કરી રહી છે. આપની ચિંતા એ મારી ચિંતા છે. આપ આજ્ઞા કરો પ્રભુ. ગોરા મારો ભક્ત જ નહીં, ભાઈબંધ પણ છે. દેવીના મૃત્યુની ભવિષ્યવાણી હું એને કેવી રીતે કહું? એ જ અસમંજસમાં છું કૃષ્ણપિંગાક્ષ. પ્રભુ, ગોરાને તમારા પ્રત્યે અખૂટ શ્રદ્ધા છે. તમારી સાથે એનો સંબંધ ખૂબ અલૌકિક છે. તમારા વચનને ગોરા ક્યારેય નહીં ઉઠાપે. ગોરાની મારા પરની શ્રદ્ધાને લીધે જ હું એને કંઈ કહી નથી શકતો. પરંતુ તમે તો બુદ્ધિના દેવતા છો, ગણપતિ છો, વિઘ્નહર્તા છો, એટલે મને લાગે છે કે ગોરાના મનમાં દેવીના મૃત્યુના અણસારના બીજ તમે જ રોપો. જે રીતે કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં સર્વપ્રથમ તમે જ પૂજાઓ છો, એ જ રીતે હવે ગોરાનો એ સમય આવી ગયો છે જ્યાં હવે એક સાચા ભક્ત થવા માટે એના જીવનમાં પરીક્ષાનો પ્રારંભ થશે. એની પીડાદાયક પણ શુભ શરૂઆત તમે જ કરો ગજાનંદ. આપની આજ્ઞા એ મારું કર્તવ્ય પ્રભુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી ગણેશાય નમઃ. શેઠ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહાર મેદની જામી છે. લોકો તમને જમાડવા આવી ગયા છે, તો આપ બેસો અને પહેલા જમી લો. પરંતુ આ શુભ શરૂઆત હું કૃષ્ણના પ્રસાદથી કરવા માંગુ છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે મારા ભાઈબંધ હારે વાત કરી? હા, તમારા ભાઈબંધ હારે વાત કરી. તમારા ભાઈબંધ એ મારા પણ ભાઈબંધ છે. તો આપણે બે ભાઈબંધ જ થઈ ગયા કહેવાય ને? હા. આ
સાચવજે. હા મને હજી ભૂખ લાગી છે. લાવો. મારા ઘરે તો અનાજની આખી કોઠી ખાલી થઈ ગઈ. અરે મારા ઘરે તરી આવી ગયા. એ મારી બહેરીને તો ભેજ પાસે લઈ જવી પડી. આ પૂરી વણી વણીને એના હાથ મસકોડાઈ ગયા છે. શેઠ, મારા ખોરડે હજુ દુકાન નથી પડ્યો, બીજા થાર તૈયાર જ છે. અદ્ભુત, લાવો લાવો જલ્દી લાવો. માફ કરજો શેઠ, મંદિર તરફ આવવાની મને પરવાનગી નથી, એટલે ભોજનના થાળ લઈને મારો આ નોકર ભગલો આવશે. નોકર? ખજાનો જોઈએ છે ને, એટલે કહું એટલું કર. જી બાપા. જા. બાપા, આ શેઠને ઓળકાર આવે એવા એંધાણ નથી લાગતા? પગલા, અને ઓળકાર તો આવવો જ જોઈએ. તું જા અને બીજા થાળ તૈયાર કર. જી બાપા. પગલા, જલ્દી હાથ ચલાવ. હા બાપા. કેમ ગયો? ઉભો થા પગલા અને બીજા થાળ તૈયાર કર. બાપા, હવે જો કામ કરીશ ને તો તમારે મારા હાટુ ચિતા તૈયાર કરવી પડશે. ઘરમાં અનાજનો એક દાણો નથી, આ છેલ્લા બે થાળ જ છે. પણ મારી ભૂખ તો હજી સમી નથી.
લાવો, હજી લાવો.